सूरत शहर में कोरोना ना केस वधता सूरत ट्रैफिक पुलिस ना एसीपी अशोक सिंह चौहाणे लोको वच्चे जागृति लावानो प्रयास कर्यो हतो। कोविड हॉस्पिटल बार दर्दीओना परिवार ने कोरोना बीमारी थी बचवा उपाय अने सावचेतीना भाग रूपे पेम्पलेट नु वितरण कर्यो हतो। વડીલ, આપણે જાણીએ છીએ કે અત્યારે આખા દેશની અંદર કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે, તો એની સામે જે મેડિકલ સારવાર ને એ બધી આપણે સુરતની અંદર બહુ સરસ રીતે ઉપલબ્ધ છે અને 100 જેટલા આઇસોલેશન સેન્ટર, પછી આ અત્યારે હું જ્યાં અહીંયા ઊભો છું સિવિલમાં આ કોવિડ હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે, પણ અહીંયા જે દર્દીઓના સગાઓ આવે છે એની અંદર અમે એ અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે તમારા સગાવાલા તો અત્યારે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, પણ તમારામાંથી બીજું કોઈ આવા રોગમાં ના સપડાય અને એનાથી કઈ રીતે બચવું એના માટેના ઘરગથ્થુ ઉપાય અને આયુર્વેદિક ઉપાયો અને શું શું તકેદારી રાખવી એ બાબતનું અમે આ પેમ્પલેટ તૈયાર કર્યા છે। મહેરબાન અજય કુમાર તોમર સાહેબની સૂચનાથી મારા દ્વારા સંચાલિત જે ગ્રુપ છે સેવા સદભાવના પોલીસ પબ્લિક સેવા ગ્રુપ, એના હોદ્દેદારો છેલ્લા એક અઠવાડિયાથી તમામે તમામ આઇસોલેશન સેન્ટરોની બહાર જે દર્દીઓના સગા હોય છે એમને મળી અને એમને મોટિવેટ કરીએ છીએ। આઇસોલેશન સેન્ટરના જે આયોજકો છે બરાબર સંચાલકોને મોટિવેટ કરીએ છીએ અને સોસાયટીઓમાં ફરી અને અમે લોકો આ અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી આ કેસો વધુ વધે નહીં। જે થયા છે એની સારવાર ચાલુ છે, પણ આપણે જાણીએ છીએ એમ ઓક્સિજન ને જાત જાતની દવાઓની ચારે બાજુ અછત વર્તાઈ રહી છે, એની વચ્ચે જો વધુ કેસો થતા અટકે અને લોકો ઘરમાં ઉપચાર કરે અને એના કારણે આ કેસો વધુ હે ને ઘટે, એની સંખ્યા ઘટે, તો આ સમયની અંદર એ બહુ મોટી જરૂરિયાત છે, એટલે અમારું આ ગ્રુપ છે એ કાર્યમાં લાગેલું છે।